পরবর্তী আতকিবে আলে આવો ઉતારે આ જંગલ માંથી એક ફૂલ ને પણ ફૂલ ની પાખડી પણ આપણે લઈ જવાની નથી હેલો મિત્રો પાર્ટ 3 માં આપનું સ્વાગત છે મિત્રો પાર્ટ 3 માં આપણે જઈ રહ્યા છીએ બોરદેવીના મંદિરે અને ત્યાર પછી આપણે જઈ રહ્યા છીએ રામવાણના ભોયરા ત્યાર પછી ખોડિયારવાનો ધુરો અને ત્યાર પછી મિત્રો જે પરિક્રમા રૂટ દરમિયાન જે ભાવિ ભક્તો આવે છે અને ત્યાં રાંધીને ખાય છે તો તેનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે તેની આપણે સંપૂર્ણ જાણકારી આપણે આપવાના છીએ તો વિડીયોમાં બને રહો ચાલો વિડીયો આપણે શરૂઆત કરીએ બોલો જય ગિરનારી જય ગિરનારી મિત્રો આપણે આજે ત્રીજો પડાવ જે આપણે રોકાણા છીએ બોરદેવી જમવાનો સમય થઈ ગયો છે તો આપણે છીએ ત્યાંથી જઈશું જમવા પ્રસાદી લેવા જઈશું બોરદેવી જગ્યાએની પડખે જ આપે છે ખૂબ એવું પ્રસાદી આ મળે છે ત્યાં અને ત્યાંનું બોરદેવી માતાનો થોડોક ઇતિહાસ છે તો ત્યાં આપણે જઈ છીએ તારે અને સંપૂર્ણ ઇતિહાસ ત્યાંનો બતાવશું આ છેલ્લી રાત અને છેલ્લો પડાવ આ બોરદેવીનો છે તમે જોશો તો આપણા ચાલુ છે કેવું લાગે છે મિત્રો અરે બહુ ઠંડી લાગે છે એમ થાય અહીંયા પડાવ ન નાખ્યો તો સારું હોત પણ અમે પડાવ અહીંયા નાખ્યો છે ખુલ્લામાં નાખ્યો છે અને ઉપરથી ધુમ્મસ ને ઝાકળ આવે છે બસ આજની રાત આપણે અહીંયા બોરદેવી છીએ અને સવારે આપણે જઈશું રામવાણીની ગુફાએ ત્યાંથી 3-4 કિલોમીટર દૂર છે તો ચાલો મિત્રો સવારે મળીએ આપણે જય ગિરનારી અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ બોરદેવી માતાની પ્રસાદી લેવા કે જ્યાં બોરદેવીના મંદિરની પાસે જ છે તો ચાલો મિત્રો જય ગિરનારી જય ગિરનારી બોલો બોરદેવી માતા કી જય 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 હલો જય ગિરનારી બોલો જય ગિરનારી બે ઘડી બોલો બોરદેવી માતની બોલો જય ગિરનારી જય ગિરનારી હાલો પ્રસાદી લેવા જય ગિરનારી
બોલો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય બોરદેવી જય બોરદી માની જય દાદા જય ગિરનારી હલો જય ગિરનારી જય ગિરનારી ડાયરા ને જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી મારી જય ગિરનારી ભાઈ જય ગિરનારી બોલો 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 જય ગિરનારી જય ગિરનારી બોલો જય ગિરનારી જય ગિરનારી બોલો જય ગિરનારી હલો રબડી ચા રબડી ચા હાલો ચા પીઓ હાલો ચા પીવા મિત્રો જોઈ શકો છો ચા બની રહી છે સાડા સો થયા છે અત્યારે રબડી ચા હાલે આવવાનું તારે ચા પી જજો કાના ને મનાવો કાના ને મનાવો મનાવો
بولا جائے گناری મિત્રો આ છે સાકડીયા હનુમાનજી રસ્તો જાય છે એની પડખી નો ડુંગર તો પાછળ નજરો એક વાર જોઈ શકો છો મિત્રો જન્નત છે અહીંયા મિત્રો તમે પહાડો પાછળ જોઈ શકો છો આ પાછળ તમે જોઈ શકો છો એ છે છેલ્લી ટેકરી એની પાછળ બોર દેવી છે મિત્રો અને આ તમે પાછળ નજરો જોજો પાંદડા હું હરીભાઈ કેવું છે બે શબ્દ હું નજારો શું કે નજારો અત્યારે બહુ સારો છે અને અત્યારે આ બાજુ સરકડીયા હનુમાન બાજુ જવાનો રસ્તો છે અને અત્યારે અમે જંગલમાં આવ્યા છીએ અને અહીંથી મિત્રો ટાવર દેખાય છે ટાવર પણ અહીંયા આવે છે નીચે જાઓ એટલે ટાકા ટાવર નથી આવતો તમને પાછળ હું દેખાડું જો મિત્રો આપણને ખબર તો નથી કે આ કોનું સિંગડું છે જંગલમાં મિત્રો આ હરિયાણા હરણિયાનું હોય કે લીલ ગાયનું હોય પણ તમે જોઈ શિકાર કરેલો છે સિંહે કરેલો હોય કે દીપડાએ કરેલો હોય શિકાર કરેલો છે મિત્રો જો કાંઈ નહીં મિત્રો આ જો ગમે એટલું કિંમતી હોય ગમે એવું હોય આપણે આ ગિરનારમાંથી ગિરનારની આ જગ્યામાં જંગલમાંથી એક ફૂલને પણ ફૂલની પાંખડી પણ આપણે લઈ જવાની નથી તો પર્યાવરણનું રક્ષણ કરો જ્યાં ત્યાં કચરું ન નાખો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો થેન્ક યુ સો મચ મિત્રો મારા ખ્યાલે આ પાંદડા તમે જોઈ શકો છો સાગના પાંદડા છે અને આ બધા ઝાડવા તમે જો પડખે પડખે બધા એ જ ઝાડવા છે જોવો પડકે અદભુત નજારો છે મિત્રો ખાસ કરીને મિત્રો તમે આવજો એકવાર અચૂક આવજો પરિક્રમા કરવા તમને અદભુત નજારો જોવા મળશે તમને વિડીયોના માધ્યમથી દેખાડું કે આ જે ટેકરી દેખાય ગુરુ દત્તાત્રી તરીકે આ છેલ્લી ટેકરી જો દેખાય ગુરુ દત્તાત્રી છે મિત્રો તારે ભાઈ કઈ બોલવું છે બોલો જય ગિરનારી બોલો દાદા જય ગિરનારી જય ગિરનારી કયા ગામથી આવો દાદા બોટાદ બોટાદ થી અમે સ્વામીના ગરડા મિત્રો આજે તમે રાંધવાનું સાથે બનાવીને ખાવો છો રાંધવાનું બનાવીને બરોબર કેટલા વર્ષથી આવો છો રાંધવાનું હોય કળીનું શાક હોય કે ભળતું હોય કે ગમે
અને બાજરાના રોટલા જાતે બનાવીને ખાય છે મિત્રો. અને આનું શું મહત્વ છે કાકા? આનું મહત્વ એ છે કે અમારે 3.5 દિવસની માલ પારી આવી છે બરોબર, અને સીધું સામગ્રી સાથે 3.5 દિવસે અમે બહાર નીકળી જઈએ છીએ ગિરનારની પરિક્રમા કરીને. હા બસ, આ પરિક્રમા રોકાવાનો 3.5 દિવસનો ટાર્ગેટ હોય છે મિત્રો. અને આ શું કીડી કાય કરડે ને શું ને કાય કોઈ કીડી મકોડી કાય જોવા મળે નહીં 3.5 દિવસ મિત્રો. અહીંયા કીડી કીડી થી લઈને ગમે જનાવર અહીં કોઈ પણ જોવા મળતું નથી. તો બોલો જય ગિરનાર દાદા. જય ગિરનાર. મૂકી દો મારી રોટલો. જય ગિરનારી. જય ગિરનારી દાદા. જય ગિરનારી. કયા ગામથી આવો છો? મેળા ગામ છે, આણંદ જિલ્લો. બરોબર. તો અહીંયા જાતે બનાવીને જાતે ખાવાનું? જાતે બનાવવાનું, જાતે ખાવાનું, ભગવાનનું ભજન કરવાનું, હવન કરવાનું. હા, ભક્તિના ભાવથી, દાતરાના ભાવથી ભરવું પડે ને. આ તો પરકંબા છે. શેનું શાક બનાવ્યું? હા, શાક બનાવેલું અમે, કોબીની કઢી બનાવેલી. કઢી બનાવી છે અને સાથે બાજરાના રોટલા. રોટલા કેટલાક વર્ષથી આવો છો? પરકંબા 20 વર્ષથી આવું. 20 વર્ષથી મિત્રો આવે છે. અને આ જાતે રાંધવાનું ને જાતે બાજરાના રોટલાના જાતે બધા જોડે જ છે. આ બધા તમે જોઈ શકો છો, બધા જોડે જ છે અને જાતે ભોજન લે છે. શું આ ભાવિ ભક્તોને તમે કહેવા માંગો છો અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી? આ તો એક કહેવાનો મતલબ, કહેવાનો મતલબ આ છે કે જાત્રા છે અને ભગવાન આ ગિરનારજી મહારાજ છે. આજે અનાધિકારી સાક્ષાત છે. બરોબર. અહીંયા આગળ આવેલા કોઈ દુઃખી ના થાય. બરોબર. એના જીવનમાં પણ એને પૂર્વે જન્મમાં પણ મનુષ્યના અવતારો મળે. બરોબર. એવો એનો દયાનો ભાગ છે ગિરનારજી મહારાજ એવા છે. અને શું આ 3.5 દિવસ? 3.5 દિવસની ચીણા બાવાની મેતલ છે. પહેલા તો સમયમાં એવું હતું કે જંગલી જાનવરોની બીક બહુ હતી એટલે લોકો જતા નતા. અત્યારે હવે જીણા બાવાની દયા એમ થઈ ગયું કે એમણે કહ્યું 3.5 દિવસ બાપુ દત્ત મહારાજને એમને આજ્ઞા કરી અને કહ્યું કે ભાઈ તમે 3.5 દિવસ આ પબ્લિકને માટે. તો દત્ત મહારાજે આશીર્વાદ આપ્યું કે આશીર્વાદ આપ્યા કે 3.5 દિવસ કોઈ જંગલી જાનવરની બીક નહીં રહે. 3.5 દિવસ જીણા બાવાને આશીર્વાદ આપ્યા. 11-12 તેરસ, અત્યારે તો વધારે દિવસે આવ. અને પેલા 11-12 અને 13 અને 13 સુધી અંદર આવવા પણ નતા જતા. બરોબર. આ 3.5 દાડા કીડી મકોડી કોઈ નહીં, આ બધું જોવા છે જ. કઈ જોવા જ નથી મળતું કઈ. જો બોલો ગિરનારી બાપુ ની આ હું અહીંયા બનાવવાનો મહત્વ, અહીંયા તમે હાથે બનાવવાનો મહત્વ? હાથે અમે છે ને, અમે હરિહર માં કોઈ જતા નથી. હાથે બનાવીને જમવાનું. હાથે બનાવીને ખાવાનું? હા, જમવાનું. કેવું શાક બનાવ્યું છે? અટાણે સેવ ટમેટા. રોટલા બાજરાના લોટના. તમે જમીન જઈવી? હા, હાલો જમો. જય ગિરનારી. હે, ક્યાં ગામ કેવો? અમે ઉના તાલુકો. જય ગિરનારી. મિત્રો તમે અમે જોઈ શકો છો બધા અહીંયા જે બકાલું કેવાય, રોટલા કેવાય, બધું અહીંયા જાતે લાવીને અહીંયા બનાવીને ખાય છે. અહીંયા કોઈ અન્ન ક્ષેત્રે જઈને ખાતા નથી. આની એક નિયમ હોય છે કે અમે ત્યાં જઈશું અને જ્યાં જઈને પરિક્રમા કરીશું અને જાતે રાંધીને ખાઈશું. દાદા ગીરગઢડાથી આવ્યા છે અને તમે પણ કે આ બધા જોઈ શકો છો, આ બધા અહીંયા જાતે રાંધીને ખાય છે. તો મિત્રો આ હતો આ ગિરનારનું મહત્વ. આગલા પ્લાવણમાં બન્યા રહો. બોલો જય ગિરનારી. બોલો જય ગિરનારી. બોલો રે બોલો. બોલો રે બોલો. હર હર મહાદેવ.
هاي 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 اهلا و سهلا بكم. جاي جناري.